હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીસ આજે આપણે બનાવીશું એકદમ નવી રીતે કાઠિયાવાડી સ્ટાઇલમાં સરગવાનું શાક જે ખાઈને તમે તમારી આંગળી ચાટતા રહી જશો એ એટલું ટેસ્ટી શાક બને છે અને આનાથી પહેલાં તમે ક્યારે આ રીતે આ સરગવાનું શાક બનાવીને ખાધું પણ નહીં હોય તો આજે હું તમને પરફેક્ટ માપ સાથે આ સરગવાનું શાક બનાવવાનું શીખવાડીશ જે બનાવવામાં એકદમ સરળ છે અને એકદમ ઓછા સમયમાં આ શાક બનીને તૈયાર થઈ જાય છે અને સરગવો જેને પસંદ નથી એ લોકો પણ માગી માગીને ખાશે આ એટલું ટેસ્ટી લાગે છે તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં તો અહીંયા મેં અઢીસો ગ્રામ જેટલી સરગવાની સીંગ લીધી છે અને એને કેવી રીતે કાપવી એ પણ હું તમને બતાવી દઉં છું તો મીડિયમ સરગવાની સીંગ ખરીદવાની છે અને એને આ રીતના મીડિયમ ટુકડામાં કાપી લેવાની છે અને થોડી થોડી એની જે છાલ હોય એને આપણે હટાવી દેવાની છે પહેલેથી જ સરગવાને મેં કાપીને રાખ્યો છે મીડિયમ સરગવાની સીંગ હોય એવી જ આપણે પસંદ કરવાની છે વધારે જાળી પણ નહીં અને વધારે પતલી પણ નહીં કારણ કે જો પતલી સિંગ હશે તો એમાં ખાવા જેવું કંઈ હશે નહીં અને મોટી હશે તો એમાં બીજ વધારે હશે તો જે મીડિયમ સીંગ આવે છે એવી જ આપણે ખરીદવાની છે તો અહીંયા મેં ગેસ ઉપર એક તપેલામાં આઠસો એમએલ જેટલું પાણી એટલે કે ચાર કપ જેટલું પાણી ગરમ કરવા મૂક્યું છે અને પાણી સરસ ઉકળી જાય તો આપણે એમાં એક ચમચી મીઠું ઉમેરીશું મીઠું બરાબર મિક્સ કરીને આપણે જે સરગવાની સીંગ કટ કરીને રાખી હતી છોલીને એ બધી જ એક વખત ધોયા પછી આમાં એડ કરી દઈશું હવે આ સિંગને આપણે સાતથી આઠ મિનિટ માટે ઢાંકીને બાફવાની છે મીડિયમ ફ્લેમ ઉપર સાતથી આઠ જ મિનિટમાં આપણી જે સિંગ છે એ સિત્તેરથી એંસી ટકા જેટલી ચડી ગઈ છે ટોટલી આપણે એને કૂક નથી થવા દેવાની કારણ કે પછીથી ગ્રેવીમાં પણ આપણે એને થોડી કૂક કરીશું તો આનું જે પાણી છે એ આપણે ફેંકવાનું નથી એમાં ઘણા બધા વિટામિન્સ હોય છે તો એને આપણે ગાડીને અલગ રાખી દઈશું એને આપણે શાકમાં યુઝ કરીશું તો હવે મસાલો બનાવવા માટે એક નાના મિક્સર જારમાં આપણે દસથી બાર લસણ ની કડી વન ફોર્થ ઇંચનો એટલે કે પા ટુકડો આદુનો અને બે નંગ લવિંગ્યા તીખા લીલા મરચાં જેને બધાને મેં ઝીણું સમાર્યું છે એ ઉમેરી દઈશું એક ટેબલ સ્પૂન એટલે કે એક મોટી ચમચી જેટલા શેકેલા સિંગદાણા ઉમેરીશું સિંગદાણાને ધીમા તાપે શેકીને મેં છોલીને લીધા છે એક ટેબલ સ્પૂન સૂકા કોપરાનું છીણ ઉમેર્યું છે કલર માટે આપણે એક ટેબલ સ્પૂન એટલે કે એક મોટી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેર્યું છે હવે આપણે એની અંદર વન થર્ડ કપ એટલે કે ગ્રામમાં પચીસ ગ્રામ જેટલી બેસન સેવ ઉમેરીશું આની જગ્યાએ તમે બેસનની પાપડી કે ગાંઠિયાનો પણ પચીસ ગ્રામ જેટલો લઈને યુઝ કરી શકો છો અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ વસ્તુને મેં સહેજ અતકચરું રહે એ રીતે પીસીને મસાલો તૈયાર કરી લીધો છે હવે શાક બનાવવા માટે ગેસ ઉપર એક પેન ગરમ કરવા મૂકીશું એમાં આપણે ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીને એને ગરમ થવા દઈશું તેલ જ્યારે સરસ ગરમ થઈ જાય એટલે આપણે એમાં અડધી ચમચી રાય અને વન ફોર્થ ટી સ્પૂન એટલે કે ચમચી જીરું ઉમેરીશું વન ફોર્થ ટી સ્પૂન ચમચી આપણે હિંગ ઉમેરવાની છે ચારથી પાંચ આપણે એમાં મીઠા લીમડાના પાન ઉમેરીશું અને બધું જ આપણે દસથી વીસ સેકન્ડ માટે સાંતળી લઈશું દસ વીસ સેકન્ડ પછી જ્યારે રાય અને જીરું સરસ ફૂટી જાય ત્યારે આપણે જે મિક્સર જારમાં મસાલો બનાવીને રાખ્યો હતો એ બધો જ ઉમેરી દઈશું અઢીસો ગ્રામ સિંગ સામે એકદમ પરફેક્ટ મેઝરમેન્ટ છે આ મસાલાનું તો બરાબર મિક્સ કરીને આપણે ધીમા તાપે બેથી ત્રણ મિનિટ માટે એને શેકી લઈશું જેથી મસાલામાં આપણે જે આદુ લસણ અને લીલા મરચાં ઉમેર્યા છે એની બિલકુલ પણ કચાશ ના રહે વચ્ચે વચ્ચે મસાલાને હલાવતા રહેવાનું છે જેથી એ બળે નહીં અને ગેસની જે ફ્લેમ છે એ ધીમી જ રાખવી નહીં તો મસાલો નીચેથી બળવા લાગશે તો આ સ્ટેજ ઉપર જ આપણે એની અંદર મીઠું પણ ઉમેરી દઈશું સ્વાદ મુજબ આપણે સરગવાની સિંગ બાફતી વખતે પણ મીઠું ઉમેર્યું હતું તો મીઠું ધ્યાનથી જ ઉમેરવું એક ચમચી ધાણાજીરું પાવડર પણ ઉમેરી દઈશું અને બધું જ હવે આપણે સાથે જ બેથી ત્રણ મિનિટ માટે શેકી લઈશું મસાલામાં જો કચાસ રહી ગયો તો શાકનો સ્વાદ બિલકુલ સારો નહીં આવે તો પરફેક્ટ રીતે એને કૂક કરવો જરૂરી છે અહીંયા મેં બેથી ત્રણ મિનિટ માટે ધીમા તાપે મસાલાને વચ્ચે વચ્ચે હલાવતા રહીને શેકી લીધો છે હવે એની અંદર આપણે સવા કપ મીડિયમ ખાટી છાશ ઉમેરીશું અઢીસો એમએલ જેટલી આ ઘાળી અને મીડિયમ ખાટી છાશ છે જેને બનાવતી વખતે એક ચમચી આમાં મેં બેસન પણ ઉમેર્યું હતું જેથી છાશ ફાટી ના જાય જો તમે બેસન નહીં ઉમેર્યું અને દહીં એકદમ મોડું હશે તો છાસ ફાટવાના ચાન્સીસ છે છાસ ખાટી હશે તો શાકનો ટેસ્ટ પણ સારો આવે છે તો છાસ ઉમેર્યા પછી સતત એક મિનિટ માટે એને મેં હલાવ્યું છે અને એક મિનિટ પછી જ્યારે છાસ એકદમ સરસ ઉકળી જાય ત્યારે આપણે એમાં જે સરગવાની સિંગ પાણી નીતારીને રાખી હતી એ ઉમેરી દઈશું અને બરાબર એને આપણે મિક્સ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો કે ગ્રેવી ઘણી ગાળી થઈ ગઈ છે તો હવે આપણે એને ત્રણથી ચાર મિનિટ માટે આગળ કૂક કૂક પણ કરીશું તો અડધાથી પોણા કપ જેટલું આપણે એમાં પાણી ઉમેરી દઈએ જે સરગવાની સિંગ બાફીને પાણી નીતાર્યું હતું એ જ પાણી મેં ઉમેર્યું છે અને ઢાંકીને ચારથી પાંચ મિનિટ માટે એને આપણે કૂક થવા દઈશું તો આ સ્ટેજ ઉપર જ આપણે એમાં અડધી ચમચી કિચન કિંગ મસાલો પણ ઉમેરી દઈએ અને ઢાંકીને જ્યાં સુધી ગ્રેવી ગાડી ના થાય ત્યાં સુધી એને આપણે કૂક કરવાનું છે તો હવે આપણે એને ઢાંકી દઈશું ત્રણથી ચાર મિનિટ પછી આપણે ઢાંકણ ખોલી લઈશું શાકમાંથી થોડુંક તેલ પણ અલગ થઈ ગયું છે હવે આપણે એની અંદર એક ચમચી જેટલો ગોળ ઉમેરીશું તમે ચાહો તો ગોળની જગ્યાએ એક ચમચી ખાંડ પણ ઉમેરી શકો છો થોડાક આપણે એની અંદર ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું અને એક મિનિટ માટે આપણે એને થોડુંક તેલ અલગ થાય શાકમાંથી ત્યાં સુધી કૂક કરવાનું છે સરગવાની સિંગને સિત્તેરથી એંસી ટકા જ કૂક કરવાની છે કારણ કે પછી આ રીતે ગ્રેવીમાં પણ એ ચડે છે તો પછી એ ઓવર કૂક ના થઈ જાય એનું પણ ધ્યાન રાખવાનું છે એક મિનિટ પછી તમે જોઈ શકો છો કે શાકમાંથી થોડું થોડું તેલ ઉપર આવી ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું આ આપણું સરગવાનું કાઠિયાવાડી ગ્રેવીવાળું શાક બનીને તૈયાર છે તો શાકને હવે આપણે સર્વ કરી લઈએ એક વખત તમે આ શાક ચોક્કસથી ટ્રાય કરજો હું ગેરંટી આપું છું કે તમે આંગળા ચાટી ચાટીને ખાશો એટલું ટેસ્ટી લાગે છે બસ ગ્રેવીમાં અને મસાલામાં કચાસ બિલકુલ પણ ના રહેવી જોઈએ મસાલાને પરફેક્ટ રીતે કૂક કરવા ખૂબ જરૂરી છે તો ફ્રેન્ડ્સ અહીંયા મેં આ શાકને લીલા ધાણાથી ગાર્નિશ કરી લીધું છે જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો પાસે આવેલા બે લાઇકનને પણ દબાવજો જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોની જાણકારી સૌથી પહેલાં મળે અને જો તમારે મારી આ જ રેસીપી હિન્દીમાં જોવી હોય તો મારી હિન્દી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો જેની લિંક મેં વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો